आणंद जिल्लामां 13 इंच जेटलो वरसाद खाबक्यो छे त्यारे त्यांनी शुं परिस्थिति छे त्यां लोकोने केवा प्रकारनी हालाकी छे ते विशे परिस्थितिनो ताग मेळवा माटे मंतव्य न्यूज ने टीम पहोंची छे आणंद। आणंद जिल्लामां 13 इंच वरसाद खाबक्यो छे सर्वत्र जलबंबाकारनी परिस्थितिनुं निर्माण थयुं छे त्यारे मंतव्य न्यूज ने टीम आणंद शहेरमां पहोंची छे। आणंदमां भारे वरसादनुं मंतव्य न्यूज पर आ महा कवरेज। वरसादथी शहेरना अनेक विस्तारो जलबंबाकार थया छे। लोकोना घरोमां दुकानोमां पाणी भराया। नवा बस स्टेन्ड पासे पण ढीचणसमा पाणी भराया छे। पारावार मुश्केलीनो सामनो आणंदवासीओने करवो पड़ी रह्यो छे। आणंदना लोकोने करवो पड़ी रह्यो छे त्यारे ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે તે વિશે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મંતવ્ય ન્યૂઝ ની ટીમ આણંદ પહોંચી છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। દુકાનદારોને લાખોનું નુકસાન થયું હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે। તો આણંદ શહેર પહોંચી છે મંતવ્ય ન્યૂઝ ની ટીમ। સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે। ભારે વરસાદ વરસ્યો 13 ઇંચ જેટલો વરસાદ આણંદમાં ખાબક્યો છે અને 13 ઇંચ વરસાદથી લોકોને હાલાકી। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી સંવાદદાતા રીમા આપણી સાથે જોડાયા છે। રીમા, આણંદમાં અતિભારે વરસાદ વરસ્યો, આભ ફાટ્યાની સ્થિતિ, ત્યારે ત્યાં લોકોના ઘરોમાં દુકાનોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। દીપા, ખાસ તો જે પ્રકારની પરિસ્થિતિ આણંદમાં જોવા મળી રહી છે, હાલ અમે છીએ આણંદ ના નવા બસ સ્ટેન્ડ વિસ્તાર ખાતે। ત્યાંના દ્રશ્યો દર્શાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। પાણી ભરાઈ ચુક્યા છે, 13 ઇંચ થી પણ વધુ વરસાદ વરસ્યો છે, તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ જે વિસ્તાર છે કે જ્યાં અમે છીએ તે વિસ્તારની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે અનેક લોકો છે, અનેક દુકાનો આવેલી છે કે જ્યાં પાણી ઘૂસી જવાની પણ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે। સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે આણંદનું નવું બસ સ્ટેન્ડ પણ અહીંયા આવેલું છે, એસટી બસ સ્ટેન્ડ અહીંયા આવેલું છે, ત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન અને કામગીરી કર્યાના પણ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। અત્યારની પણ જો વાત કરીએ તો આ આણંદનું તળાવ છે કે જે તળાવ પણ ફાટી ચૂક્યું છે અને તેના કારણે આ સમગ્ર વિસ્તાર પણ પાણી પાણી બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે અનેક લોકો છે કે જેમને ધંધા રોજગારના પર પણ જવું હોય, પરંતુ જે પરિસ્થિતિ છે તેના કારણે તેઓ જઈ નથી શકતા। સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે વરસાદ બંધ થયાને ઘણો જ સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। સાથે જો વાત કરવામાં આવે તો અનેક એવા બેઝમેન્ટો છે કે જ્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ છે કે ત્યાં પાણી ઘૂસી ચૂક્યા છે અને તે પાણીને દૂર કરવા માટે મશીનોની મદદ લેવામાં આવી રહી છે। એક તરફ કોરોનાનો કહેર, ત્યારે બીજી તરફ જે પ્રકારે 12 ઇંચ વરસાદમાં જ આણંદમાં આ પરિસ્થિતિ થઈ છે। આ પરિસ્થિતિ માત્ર આણંદ પૂરતી નહીં, પરંતુ તેની આસપાસમાં આવેલા અન્ય જે ગામડાઓની વાત કરીએ, ચરોતર છે, બોરસદ છે, ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ છે। ખાસ તો જે પ્રમાણેની અહીંયા સિચ્યુએશન થઈ છે, લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે આપણી સાથે આપણા આણંદના સહયોગી સપન પટેલ છે, તેમની સાથે વાત કરીશું। સપન, ખાસ તો ક્યારથી વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને આ વિસ્તારની વાત કરીએ તો એવી વાત છે કે હોસ્પિટલો પણ આવેલી છે, દર્દીઓને પણ ક્યાંક હાલાકી ભોગવવી પડી શકે છે કે શું છે? જે ચોક્કસ સ્થિતિમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને વરસાદ થોડો સમય વરસ્યા બાદ વિરામ લઈ રહ્યો છે, પરંતુ છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો તેની અંદર 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે ગોયા તળાવ આવેલું છે તે ફાટી નીકળ્યું છે, જેના કારણે નવો બસ સ્ટેન્ડ તેમજ અનેક હોસ્પિટલો એ વિસ્તારની અંદર આવેલી છે, જે વિસ્તાર અસરગ્રસ્ત થયા છે। ખાસ કરીને 1 થી 1.5 ફૂટ જેટલું પાણી રસ્તાઓ ઉપર ભરાયેલું છે, વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે હોસ્પિટલની અંદર જે દર્દીઓ છે તેમજ તેમના સગાવાળાઓ જે તેમને જોવા આવતા હોય તે મજબૂર બની રહ્યા છે આવા વિસ્તારો પસાર કરવા માટે, જ્યારે નવું બસ મથક આવેલું છે, બસોએ પણ ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે તેને ઓસરીને જવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરીને નગરપાલિકાની જે બેદરકારી છે તે સામે આવી રહી છે, અનેક વખત જોવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે, ત્યારે નગરપાલિકા દ્વારા આના જે સમાધાનની જે વાતો છે તે પોકળ સાબિત થઈ રહી છે, આના કોઈ પણ જાતનું સમાધાન કરવામાં નથી આવી રહ્યું, જેના કારણે
જે પાણી છે તે રસ્તાઓ ઉપર પ્રસરી રહ્યું છે। સપન હાલ હું અહીં આપણે રોકવા માંગી, સૌથી મહત્વની વાત એ છે કે બાળકોની સાથે સાથે અહીંયા વૃદ્ધોને પણ હેરાન થવાનો વારો આવ્યો છે। આ સીધા દ્રશ્યો છે। કાકા આપ ક્યાંથી આવ્યા છો? હું એક કારખાનેથી આવ્યો છું। એટલે કેટલું પાણી ભરેલું? હા પણ ખબર નથી એટલે હવે કેટલું પાણી હતું? ખાસ અડધી બાઇક ડૂબી ગઈ। કેટલી મુશ્કેલી પડી તમને ત્યાંથી? હું તો નીકળતો પણ ખબર નહીં નીકળી ગયો। અચ્છા, દર વખતે આવી સિચ્યુએશન થાય છે? સૌથી મહત્વની વાત એ છે કે દર ચોમાસે આ જ પ્રકારની અહીંયા પરિસ્થિતિઓ થાય છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ પ્રયાસ નથી કરવામાં આવી રહ્યા। અને એક વૃદ્ધ છે, આપણે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા કાકા? અને આ આગળ કેટલું પાણી ભરેલું? ખાસું પાણી છે, બાઇક અડધું ડૂબી ગયું એટલે પાણી। તો એવી તો શું જરૂર પડી કે આપણે આ વરસાદના પાણીમાં બહાર નીકળવું? દૂધ લેવા જવું પડ્યું। અચ્છા, જરૂરી જતું એટલે નીકળવું? ફરજિયાત ચીજ વસ્તુ માટે। અચ્છા, પણ દર વખતે નહીં આ સમસ્યા છે? અહીંયા આ જ પ્રકારે પાણી ભરાઈ જતું હોય? આ દર વખત થાય, દર વખતે પાણી ભરાય છે। શું કેવું છે, પ્રશાસન યોગ્ય કામગીરી કરે છે કે નહીં? કરે છે, ઠીક આવે। સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે સરકાર અને નગરપાલિકા અનેક દાવાઓ કરી રહી છે, પરંતુ જે પરિસ્થિતિ છે તે એ છે કે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, લોકોને ભારે હાલાકી ભોગવવું પડી રહ્યું છે। એક તરફ કોરોનાનો કહેર છે, ત્યારે બીજી તરફ જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે આણંદમાં, હજુ પણ આ દ્રશ્યો અમે દર્શાવવાનો પ્રયાસ કરીશું કે દૂર દૂરથી જે લોકો પણ જ્યારે આવતા હોય છે ત્યારે તેમને પણ નથી ખ્યાલ હોતો કે અહીંયા આટલું બધું પાણી ભરેલું હશે। અને અનેક લોકો છે કે જેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે જે પરિસ્થિતિ થઈ રહી છે, સતત 24 કલાકથી 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ, અને જે આણંદની જે જનતા છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે પરિસ્થિતિ છે તે માત્ર આણંદ સિટીની નહીં, પરંતુ આણંદની આસપાસમાં આવેલા અન્ય જે ગામો છે, અન્ય તાલુકાઓ છે, ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। ચરોતર હોય કે પછી બોરસદ કે આંકલાવ, ત્યાં પણ આ જ પ્રકારે પાણી ભરાઈ ચુક્યા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જી રીમા, અત્યારે લાગી રહ્યું છે કે વરસાદે વિરામ લીધો છે આણંદમાં, અત્યારે ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે? બીજી તરફ કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે હર હંમેશા પ્રી મોનસૂન કામગીરીમાં, તો આશરે કેટલા કલાકમાં પાણી ઓસરે તે વિશે કોઈ? સોનલ, ખાસ તો અત્યારની આણંદની જે પરિસ્થિતિ છે, આપણા સહયોગી સપન છે તેમની સાથે જ વાત કરીશું। આણંદ સપનભાઈ, આ જે પરિસ્થિતિ છે અહીંયા દર ચોમાસે આ જ પરિસ્થિતિ થતી હોય છે, અને આ પાણી ક્યાં સુધીમાં ઓસરી શકે તેવું લાગે? જી ચોક્કસથી, જે પ્રમાણે દર વર્ષે જે પ્રમાણે વધુ વરસાદ જ્યારે આવતો હોય છે ત્યારે કન્ટિન્યુઅસલી વરસાદના કારણે તળાવો ઓવરફ્લો થતા હોય છે, તેના કારણે પાણી ભરાતા હોય છે। ખાસ કરીને 1 થી 2 દિવસ જેટલો સમય લાગતો હોય છે આ પાણીનો નિકાલ કરવા માટે। નગરપાલિકાને અવારનવાર સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે કે જે તે સમય અને જે પ્રોપર સોલ્યુશન છે તે કરવામાં આવે, પરંતુ નગરપાલિકા દ્વારા દરફેર જે સમાધાન કરવામાં આવતું હોય છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કચાશ રહેતી હોય તેવું સ્થાનિકોનું કહેવું છે। ખાસ કરીને જે પ્રમાણે પાણી છે તેના નિકાલ માટે 2 થી 3 દિવસ જેટલો સમય લાગે, જેથી ધંધા રોજગારો જે અહીંયાના જે સ્થાનિકો કરી રહ્યા હોય તેઓને એક તરફ કોરોનાનો કેર મારી રહ્યો છે, બીજી તરફ આ જે કુદરતી કેર છે તેના કારણે તે લોકોના ધંધા રોજગાર ખોરવાઈ રહ્યા છે। ખાસ તો અત્યારની વાત કરીએ તો નગરપાલિકા હંમેશા કરોડો રૂપિયાઓ પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ ખર્ચતી હોય છે, આ વર્ષનો કોઈ અંદાજ કે કેવી રીતની કામગીરી થઈ? પણ આટલા જ વરસાદમાં આ એક્શન પ્લાન જાણે પાણીમાં ધોવાઈ ગયો હોય તેમ કહી શકાય? જે પ્રમાણે કોરોનાનો કહેર ચાલી રહ્યો હતો, નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે કે કેમ તેનું જે પરિણામ છે તે દ્રશ્યોમાં જ જોઈ શકાય છે। ખાસ કરીને જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે આજથી નથી, વર્ષોથી છે। સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે, નગરપાલિકા દ્વારા અવારનવાર આશ્વાસનો આપવામાં આવતા હોય છે, પરંતુ કામગીરી જે પ્રમાણે દેખાઈ રહી છે તે પ્રમાણે કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય તેવું લાગી નહીં રહ્યું। માત્ર 13 ઇંચ વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જો સર્જાતી હોય અને વરસાદ બંધ થઈને પણ 6 થી 8 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હાલ પણ જોવા મળતી હોય, તો જે સમયે વરસાદ વરસી રહ્યો હતો તે સમયે કેટલું પાણી હશે તે માત્ર અનુમાન જ લગાવી શકાય, નગરપાલિકાની કામગીરી અહીંયા જ જોઈ શકાય છે। સૌથી મહત્વની વાત એ છે કે આ વર્ષે આ વાત માત્ર આણંદની નહીં પરંતુ અન્ય શહેરોની પણ વાત કરીએ, કારણ કે જે સમય એવો હોય છે કે જ્યારે પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં આવતી હોય છે, ફેબ્રુઆરીથી લઈને માર્ચ એપ્રિલ મે જૂન સુધી, જૂન 15 સુધીમાં પ્રી મોન્સૂનની કામગીરી તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓએ પૂર્ણ કરવાની હોય છે, પરંતુ આ વખતનો સમય એવો હતો કે કોરોનાનો કહેર હતો,
ત્યારબાદ ક્યાંક લોકોએ પણ એવું માની લીધું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી નહીં થઈ હોય, પરંતુ તમામ પ્રશાસનો એવું જ કહી રહી છે કે પ્રી મોન્સૂન એક્શન પ્લાનની કામગીરી તમામ જગ્યા ઉપર કરવામાં આવી રહી છે, પરંતુ જે પરિસ્થિતિ છે તે માત્ર એ છે કે અત્યારે આણંદમાં જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે, સમગ્ર શહેરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. લોકોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવે છે. ક્યાંક વાત એવા પણ ઉઠી રહ્યા છે કે કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, તમામ જગ્યાઓ પર પ્રી મોન્સૂન એક્શન પ્લાન ઉપર હંમેશા સવાલો ઉઠ્યા છે, અને તે સવાલો આજે અહીંયા પણ ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પ્રી મોન્સૂન એક્શન પ્લાન કર્યા બાદ અત્યારે જે પાણી ભરાયું છે તે પાણી નહીં, પરંતુ ક્યાંક નગરપાલિકાનો ભ્રષ્ટાચાર પણ ખુલીને આંખે વળગી રહ્યો હોય તે કેવું ખોટું નથી. સોનલ, દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, એટલે કે દુકાનદારો વેપારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાણી ભરાવાને કારણે લાખોનું નુકસાન દુકાનદારોને. સોનલ, જે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા જ્યાં પાણી ભરાય છે, અનેક દુકાનો આવેલી છે, તમામ દુકાનો આ વરસાદના કારણે બંધ છે, પરંતુ અહીંયા અનેક એવી પણ દુકાનો છે કે જે ભોયરામાં છે, અને ત્યાં બેઝમેન્ટમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને મશીનોની મદદથી પાણી છે તે હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. એટલે વાત એ જ છે કે હર હંમેશા જ્યારે અહીંયા વરસાદમાં આ પ્રકારે પાણી ભરાઈ જતું હોય છે, અનેક દાવાઓ કરવામાં આવતા હશે, પરંતુ જે વાત છે તે એ જ છે કે થોડોક જ વરસાદ છે તે અહીંયાની પાલિકાની પોલ છે તે ખુલ્લી કરતું હોય. કારણ કે જે સિચ્યુએશન થાય છે, લોકોને હાલાકી, દુકાનદારોને હાલાકી, અને ત્યાં જે નોકરિયાત વર્ગ છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય તે કહેવું, સોનલ, ખોટું નથી. જે પરિસ્થિતિ છે તે એ જ છે કે અનેક લોકો ક્યાંક વરસાદ છે તેને એન્જોય પણ કરતા જોવા મળે છે, પરંતુ મોટાભાગના એવા લોકો હોય છે કે જે કોરોના બાદ તેમના ધંધા રોજગાર ઠપ હતા, અને આ વરસાદનું પાણી જો બે દિવસ સુધી નહીં ઉતરે તો વધુ આ લોકોના ધંધા રોજગાર આવનારા 2-3 દિવસ સુધી બંધ રહે અને નુકસાન પણ ભોગવવાનો વારો આવી શકે છે. જી રીમા, વધુ અપડેટ્સ આપની પાસેથી મેળવતા રહીશું. આભાર અત્યારે જાણકારી આપવા માટે. તો સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદ વરસ્યું છે પરંતુ પાણી હજુ પણ યથાવત છે, ઓસરવાનું નામ નથી લઈ રહ્યું.